છેલ્લા કેટલાક સમયથી ઘટી રહેલા કોરોના કેસોમાં ફરી અચાનક ઉછાળો આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી આરોગ્ય રથ પણ શરૂ કરાયો છે. તો મનપા કમિશનરે ઉદ્યોગો અને વિવિધ સંસ્થાઓ સાથે મીટિંગ કરી સંક્રમણ કઈ રીતે રોકવું તે અંગે આયોજનો કરાઈ રહ્યા છે. ત્યારે બુધવારે કોરોના કેસોમાં આવેલા અધધ ઉછાળાને લઈ ફરી આરોગ્ય વિભાગ દ્વારા હરકતમાં આવી ગયું છે અને વધતા કોરોના સંક્રમણને કઈ રીતે અટકાવી શકાય તે અંગે મીટિંગોનો દોર શરૂ કરાયો છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં ફરી વધી રહ્યો છે. રોજેરોજ વધતા કોરોનાના કેસોને લઈને આરોગ્ય તંત્ર પણ સાબદુ થઈ જવા પામ્યું છે. ત્યારે મનપા કમિશનર પણ કાપડ માર્કેટ સહિતના વિસ્તારો કે જ્યાં ભીડ થતી હોય તેને લઈને સંક્રમણ કઈ રીતે અટકાવવું તે અંગે લોકોને માહિતગાર કરી રહ્યા છે. તો બુધવારે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાંથી 45 અને જિલ્લામાંથી 2 મળી કુલ 47 દર્દી કોરોનાને માત આપી સાજા થવા પામ્યા હતા, જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 51,954 થવા પામી છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 406 છે, જેમાં સુરત સિટીમાં કુલ 40,372 કોરોના પોઝિટિવ કેસમાં 850ના અત્યાર સુધી મોત થવા પામ્યા છે, જ્યારે જિલ્લામાં કુલ 13,125 કોરોના પોઝિટિવ કેસમાં 287ના મોત થયા છે. સુરત સિટીમાં 30,938 અને સુરત જિલ્લામાં એટલું ફરીથી સુરત સિટીમાં 39,238 અને સુરત જિલ્લામાં 12,716 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે. અઝર કુરેશી, ડીટેન્ડ વેન્યુ.